નમસ્કાર મિત્રો આઈ હોપ તમે બધા મજામાં હશો મિત્રો સરકાર શ્રી સરસ મજાની યોજનાઓની જાહેરાત કરે છે પરંતુ એમાં લાભ લેવો કે ન લેવો એ આપણા પર ડીપેન્ડ છે મિત્રો એવી જ એક સરસ મજાની યોજનાની સરકારે જાહેરાત કરી છે એના માટે ઓનલાઈન ફોર્મ પણ ભરાય છે તમે બધા વિચારતા હશો કે સરકાર કેમ ઓનલાઈન ફોર્મ સીધા જ ભરાવે છે લોકોને સીધી સહાય કેમ નથી આપતી તો મિત્રો જે કાળા બજાર અને એ બધું થતું હતું એ ઓનલાઈન ફોર્મ ભરવાથી કાળા બજાર ન થાય એ હેતુથી સરકારશ્રીએ નક્કી કર્યું છે કે લોકો ઓનલાઈન ફોર્મ ભરે અને એમની બેંકની ડિટેલ સીધી ઓનલાઈન નાખે તો એમને જે પૈસા મળવાપાત્ર થાય છે યોજનાના એ સીધે સીધા જે તે ખેડૂતના ખાતામાં જ જાય એ હેતુથી સરકારશ્રીએ નક્કી કર્યું છે કે કોઈ પણ સરકારી યોજના હોય તો એમાં આપણે ઓનલાઈન અરજી કરાવીએ ખેડૂતો પાસે કે જે તે લાભાર્થીઓ પાસે તો એમને સીધે સીધા લાભ એ જે તે યોજનાના એમને મળી જાય એ જ હેતુથી સરકારશ્રીએ મહત્ત્વની એક યોજનાની જાહેરાત કરી છે જે લોકો ખેતી કરે છે જીવામૃત અને એવી ખેતી તો એ લોકોને સીધા સરકાર દ્વારા પંચોતેર ટકા એમાં સહાય આપવામાં આવશે અને સાથે સાથે એ લોકોને તેરસો અને પચાસ રૂપિયાની માતબરી રકમ પણ આપવામાં આવશે મિત્રો તમે ગૂગલ મોબાઈલમાં ધરાવતા જશો દરેક મિત્રો તો ગૂગલમાં તમારે આઈ ખેડૂત પોર્ટલ જે છે એ આઈ ખેડૂત સર્ચ કરવાનું છે મિત્રો એ આઈ ખેડૂત સર્ચ કરશો એટલે તમે ઇઝીલી આઈ ખેડૂત પોર્ટલ ઉપર જે સ્ટેપ બાય સ્ટેપ જે અરજી કરવાની છે એની પ્રોસિજર છે એની અહીંયા આપણે વિડીયોમાં સમજૂતી આપશું મિત્રો વિડીયો અંત સુધી જોશો જેથી તમને ખબર પડી જાય કે આ યોજનામાં કેવી રીતે લાભ લેવાનો છે અને મિત્રો અમારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી નાખજો જોઈએ વિગતવાર ગૂગલમાં જઈ અને આઈ ખેડૂત પોર્ટલ છે એના ઉપર તમારે સર્ચ કરવાનું રહેશે મિત્રો ત્યાં સર્ચ કરશો એટલે ઓફિશિયલી આઈ ખેડૂત પોર્ટલ છે એ તમને અહીંયા મળી જશે મિત્રો સરકારશ્રીએ નક્કી કર્યું છે કે ખેડૂતને એની કોઈપણ સ્કીમ સરકારશ્રીની હોય છે એનો સીધે સીધો લાભ ખેડૂતના ખાતામાં જમા થાય એ હેતુથી સરકારશ્રીએ નક્કી કર્યું છે કે ખેડૂતને કોઈપણ સહાયનો લાભ લેવો હોય તો ઓનલાઈન અરજી કરવી જેથી જે વચ્ચે ગોલમાલ થાય છે એ ગોલમાલ ન થાય અને ખેડૂતને સીધે સીધા એ પૈસા એના ખાતામાં ઓટેમેટિકલી એટલે કે ડીબીટીના માધ્યમથી એના ખાતામાં જમા થઈ જાય એટલા માટે કોઈપણ સ્કીમનો તમે લાભ લેવા માંગો છો તો એનું ઓનલાઈન જે ફોર્મ ભરવાનું આવે છે એ ફોર્મ ભરવું હવે ફરજીયાત થઈ ગયું છે જે અગાઉ ગોલમાલ થતી હતી એ ગોલમાલ ઓનલાઈનમાં ન થાય એ હેતુથી સરકાર શ્રીએ નક્કી કરેલ છે મિત્રો તમે અહીંયા જોઈ શકો છો વિવિધ યોજનાઓ છે આ અંગે આપણે અગાઉ પણ વિડીયો બનાવી નાખ્યા છે એના અનુસંધાને અહીંયા નીચે તમે જોઈ શકો છો અન્ય યોજનાઓ એમાં તમે પહેલાં નંબરમાં જે છે આત્માની પ્રાકૃતિક કૃષિ યોજનાઓ એમાં આપણે મિત્રો જોવાનું રહેશે અહીંયા આવશો એટલે અરજી ઉપર ક્લિક કરશો તમે અહીંયા અરજી ઉપર ક્લિક કરશો એટલે આત્મા વિભાગની જે યોજનાઓ સરકાર દ્વારા હાલમાં શરૂ છે એની અહીંયા માહિતી બતાવશે એમાં તમે જોઈ શકો છો કે જે લોકો દેશી ગાય ધરાવે છે એમને દેશી ગાય જે હોય છે એમને નિભાવવા ખર્ચ માટે સરકારશ્રીએ જાહેર કર્યું છે કે પ્રતિમાસ નવસો રૂપિયા ગાય માટે મળશે સાથે સાથે બીજી યોજના જે છે જે આપણે નેચરલ ફાર્મિંગની વાત કરવાના છીએ આજે તો બીજા નંબરની જે યોજના છે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ દ્વારા જીવામૃત બનાવવા લાભાર્થીને પ્રાકૃતિક કૃષિ કીટમાં પંચોતેર ટકા સહાયની જે યોજના છે એની વાત કરવાના છીએ મિત્રો તમે અહીંયા જોઈ શકો છો નેચરલ ફાર્મિંગની યોજના છે આ પ્રતિ કીટના થનાર ખર્ચના પંચોતેર ટકા ટકા અથવા રૂપિયા તેરસો પચાસ પૈકી જે રકમ ઓછી હશે એ સરકાર ખેડૂતને આપશે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે તમે અહીંયા સાઈડમાં જોઈ શકો છો નિયત સમય મર્યાદા સરકારે નક્કી કરી છે કે આ યોજનાનો લાભ માટે તમે પાંચ સાત બે હજાર વીસથી પંદર આઠ બે હજાર વીસ સુધી અરજી કરી શકો છો તો મિત્રો આપણે જોઈ લઈએ અરજી કઈ રીતે કરવાની છે જો કોઈ મિત્રો અરજી કરવા માગતો હોય તો અહીંયા તમે જોઈ શકો છો આ ઓફિશિયલી સૂચનાઓ છે સરકાર દ્વારા કે આ અરજી કઈ રીતે કરવી અને એની સૂચનાઓ પણ આપેલી છે અને સાથે સાથે સ્ટેપ બાય સ્ટેપ આ અરજી ઓનલાઈન કરવાની જે પ્રોસિજર છે એની પણ સરળ ભાષામાં અહીંયા સમજૂતી આપેલ છે તો એ અહીંયા યુઝ કરી અને અરજી કરી શકે છે સાથે સાથે આપણે પણ જોઈ લઈએ આ જે સ્ટેપ બાય સ્ટેપ અરજી કરવાની છે એ સૂચનાઓ પૈકી આપણે જોઈએ તો તમે જ્યારે રજીસ્ટર ગ્રાહક હો તો અહીંયા રજિસ્ટરમાં ક્લિક કરવાની છે અને ના હો તો ના પાડી દેવાની છે અને નેક્સ્ટ પ્રોસીજર માટે એપ્લાય કરવાનું છે મિત્રો અહીંયા રજીસ્ટર ગ્રાહક હો તો તમારે રજીસ્ટર નંબર રાખવાનો છે અને બીજી ડોક્યુમેન્ટમાં જે માહિતી ભરવાની છે એ ભરવાની હોતી નથી જ્યારે તમે રજીસ્ટર ગ્રાહક નથી તો નવી અરજી કરો એ જે ક્લિક છે ત્યાં અહીંયા ક્લિક કરવાની રહેશે ત્યારબાદ તમારી અરજી અપડેટ કરવાની રહેશે અરજી કન્ફર્મ કરવાની રહેશે અરજી પ્રિન્ટ કરવાની રહેશે અરજીની પ્રિન્ટ જે હોય છે એ તમારે સહી કરવાની રહેશે અને ત્યારબાદ ઓફિશિયલી આ સાઇટ છે એના ઉપર તમારે અપલોડ પણ કરવાની રહેશે અને પછી જે તે અહીંયા કચેરી જે લાગે છે આત્માની એ કચેરીમાં તમારે એ ફોર્મ જમા કરાવવાનું રહેશે મિત્રો સંપૂર્ણ પ્રોસિજર જોઈ લઈએ તો મિત્રો જે અહીંયા સ્ટારવાળા જે લાલ કલરની ફૂદડીવાળું જે ટપકો બતાવે છે જે વિગતની સામે એ વિગત આપવી ફરજિયાત છે એટલે કે કમ્પલસરી છે એ ઓપ્શનલ નથી એટલે એ તમે ફરજીયાત આપવાની રહેશે અહીંયા તમે નામ પિતાનું નામ અટક જિલ્લો તમારો જે અહીંયા સિલેક્ટ કરી શકો છો તાલુકો જે બી હોય તમે જ્યાંથી આવતા હોય જે તાલુકો લાગતો હોય અને એ તમારું વતન ગામ અહીંયા સરનામું મિત્રો લખવાનો છે પિનકોડ ફરજિયાત નથી સાથે લિંક તમારે બતાવવાનું છે અને જાતિ ખેડૂતનો પ્રકાર તમે કેવા ખેડૂત છો નાના છો સીમાંત છો કે મોટા છો એની વિગત અહીંયા દર્શાવવાની છે ત્યારબાદ અહીંયા દિવ્યાંગ છો કે કેમ છો એની પણ વિગત બતાવે છે અહીંયા ઈમેલ નંબર અને મોબાઈલ નંબર એ કમ્પલસરી નથી તમે જોઈ શકો છો અને અહીંયા આધાર નંબર એ પણ કમ્પલસરી નથી પરંતુ એક ડોક્યુમેન્ટ આપવું જરૂરી છે એ ડોક્યુમેન્ટ જે તે સમયે તમારે અપલોડ કરવાનું રહેશે ત્યારબાદ તમે આત્માનું રજીસ્ટ્રેશન ધરાવો છો જો રજીસ્ટ્રેશન ધરાવતા હો તો તમારે કરવાનું છે હા અને ના ધરાવો તો ના પછી તમે સહકારી મંડળીના સભ્ય છો જો હો તો યસ ના હો તો ના તમે દૂધ મંડળીના સભ્ય છો જો સહકારી મંડળી દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સભ્ય હો તો વિગતમાં હા કરવાની છે સાથે સાથે તમને જે બેન્કમાંથી સીધી સહાય આપશે એ બેન્કની વિગત અહીંયા લખવાની છે મિત્રો તમારે અહીંયા બેંક જે જિલ્લાની હોય સહકારી બેંક અહીંયા લખવાનું છે એ જિલ્લાનું નામ સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ તમારે બેંક સિલેક્ટ કરવાની છે સહકારી બેંક હોય યા રાષ્ટ્રીકૃત કોઈ બી બેન્ક હોય અહીંયા વિવિધ બેંકોના નામ છે એ સિલેક્ટ કરવાનું રહેશે તમારી બ્રાન્ચ ક્યાંની છે આ વિગત અહીંયા બેંકનું નામ સિલેક્ટ કરશો એટલે બ્રાન્ચમાં તમારું બ્રાન્ચ બતાવશે કયા જિલ્લાની બે જે તમારી ઓફિશિયલ બ્રાન્ચ છે કયા જિલ્લામાં લાગે છે અહીંયા જિલ્લો પસંદ કરવાનો ત્યારબાદ બેંક અને બેંકમાં જે જિલ્લો છે એમાં કઈ જગ્યાની છે અહીંયા જે હેડ ઓફિસ તમારે જે જિલ્લાને લાગતી હોય એ લખવાની છે સાથે આઈએફસી કોડ અહીંયા આપવાનું છે અને બેંક ખાતા નંબર પણ આપવાનો છે મિત્રો બેંક ખાતાની વિગત એ માટે સરકાર મંગાવે છે કે આ જે સહાય મળે છે એ ડીબીટીના માધ્યમથી મળે છે એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર તમારું આધાર કાર્ડ અને બેંકની જે કે કેસીસી તમે કેવાયસી કરેલું હોય છે નો યોર કસ્ટમરનું તો એમાં જે લિંક કરેલું હોય છે જે આધાર કાર્ડ અને બેંક એકાઉન્ટ અટેચમેન્ટ કરેલું હોય છે એના આધારે ડીબીટીના આધારે તમારા એકાઉન્ટમાં સીધે સીધા પૈસા આવતા હોય છે મિત્રો જમીનની વિગતમાં અહીંયા તમે જોઈ શકો છો કે જમીનની વિગત માંગે છે તમે કેવા પ્રકારના ખાતેદાર છો તે પસંદ કરો એમાં તમારે અહીંયા જોવાનું છે જમીન રેકોર્ડ ધરાવો છો કે ટ્રાયબલ લેન્ડ ધરાવો છો એટલે કે જે આદિવાસીને વિસ્તારમાં તમે જમીન ધરાવતા હો તો અહીંયા ટ્રાઇબલ લેન્ડ તમારે સિલેક્ટ કરવાનું છે ત્યારે ટ્રાઇબલ લેન્ડ સિવાયના પટ્ટામાં જમીન ધરાવતા હો તો તમારે જમીન રેકોર્ડ ધરાવું છું એના પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારે જિલ્લો તાલુકો અને ગામ પસંદ કરવાનું રહેશે અને દેશી ગાયની વિગત મિત્રો સાથે સાથે જે ગાયની વિગત અહીંયા તમે નાખશો તો એમાં તમારે જે ગાયવાળી જે સહાય મળે છે એમાં પણ આ જ વિગત નાખવાની હોય છે પ્રાકૃતિક ખેતી માટે તો પણ આ જે ઓનલાઈન એપ્લિકેશનમાં તમે એપ્લાય કરશો તો એ પણ વિગત આગળનામાં કામ લાગશે મિત્રો નેક્સ્ટ પ્રોસીજરમાં તમારે અહીંયા સેવ કરવાની રહેશે તમારી એપ્લિકેશન આ કેપ્ચા કોડ જે તમે અહીંયા શો થાય છે એપોપોપ એ નાખવાનું રહેશે ત્યારબાદ અરજી સેવ કરવાની રહેશે અને સેવ કર્યા બાદ તમારે જે નેક્સ્ટ ઓપ્શન હતો એ અહીંયા ખલી જશે અરજી કન્ફર્મ કરવાનું તમારે અરજી કન્ફર્મ ત્યારે જ કરવાની છે જ્યારે તમારો નંબર કન્ફર્મેશન મળી જાય ત્યારબાદ અરજી પ્રિન્ટ કરવાની છે મિત્રો અને અરજી પ્રિન્ટ કરો એના પહેલાં કન્ફર્મ કરી નાખો કન્ફર્મ કર્યા પછી એમાં સુધારો થશે નહીં અને કન્ફર્મ કર્યા બાદ અરજી તમારે પ્રિન્ટ કરીને એની પ્રિન્ટ કાઢવાની છે એ પ્રિન્ટમાં જે ફર્સ્ટ પેજ હોય છે ઓફિશિયલી જે કોપી હોય છે જે એપ્લિકેશન કોપી એના ઉપર તમારે સહી કરવાની રહેશે સહી કર્યા બાદ એ કોપીને તમારે મોબાઈલથી તમે ફોટો પાડીને એ પીડીએફમાં કન્વર્ટ કરો તો એ પીડીએફ તમારે અહીંયા અરજી પ્રિન્ટની સહી કરેલ નકલ અપલોડ કરવાની છે એ મિત્રો અપલોડ કર્યા બાદ એક બીજું તમારે કોઈ પણ આઈડી પ્રૂફ આપવાનું રહેશે એ પણ અપલોડ કરવાનું છે એટલે આ સંપૂર્ણ અપલોડની પ્રોસિજર પૂરી થાય એટલે તમારે જે તમારા ખાતામાં જે પૈસા આવવાના છે જીવામૃત કીટના એ તમારા ખાતામાં સીધે સીધા તમને મળી જશે આ વિગત તમામ નાખ્યા બાદ તમે તમારે જે સોફ્ટ કોપી ઓનલાઈન થઈ ગઈ છે ત્યારબાદ તમારી જોડે હાર્ડ કોપી હોય છે એ તમારે જે તે કચેરી લાગતી હોય છે જે ત્યાં જમા કરવાનું રહેશે જિલ્લામાં હોય છે તો એ જિલ્લામાં તમારે જે તે જિલ્લામાં લાગતા હોય એની હેડ ઓફિસે તમારે જમા કરાવવાના રહેશે મિત્રો આઈ હોપ તમને આ વિડીયોમાં સમજ પડી હશે અને તમારા આ સંલગ્ન કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો એ આપવાનો પ્રયત્ન કરીશું અને આવા જ વિડીયો અમારી સાથે જોવા માગતા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને જે ખેડૂત મિત્રો છે એમને પણ શેર કરી નાખો જેથી આ યોજનામાં એમને પણ લાભ મળે ફરી મળીશું એક નવી યોજના સાથે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો જય જવાન જય કિસાન